જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને તેમનું સંચાલન, જેમની અંદર છેલ્લે આપણે ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ 2 એ પાઠ પૂર્ણ કર્યા બાદ આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 4 જે કોમ્યુનિકેશન, આમ તો પહેલેથી જ આપણે માહિતી સંચાર, તો તમને ખ્યાલ માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ આ જે ભાગ છે એ તમારા માટે અત્યારે જે કાંઈ અત્યારે આધુનિક સમયની અંદર ઓનલાઈન જે વ્યવહારો છે, નેટ દ્વારા છે, આ બધી જે માહિતી છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે. એમની અંદર સૌ પ્રથમ તમે આ પ્રકરણમાં જે પ્રસ્તાવનાથી આપણે સમજવાની શરૂઆત કરીશું. પરંતુ બોર્ડ જે છે એ 30% અભ્યાસ આમાંથી બાદ કરેલો છે. હવે એમની અંદર આપણે આમાંના જે અમુક મુદ્દા છે એ જ્યારે બાદ કરવાના છે ત્યારે સમયાંતરે વાત કરશું. અત્યારે તો પાઠ આપણો કન્ટિન્યુ છે. છેલ્લા જે મુદ્દા છે એ બોર્ડે છે એ કટ કરેલા છે. હવે એમની અંદર પ્રસ્તાવના કે વર્તમાન પરિસ્થિતિ છે મિત્રો, માં ધંધામાં હરીફાઈનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. તમને ખબર છે, કોઈ પણ બાબત હોય અત્યારે ધંધાની અસંખ્ય હરીફાઈઓ, અસંખ્ય જાહેરાતો. આ હરીફાઈના યુગમાં ધંધાના વિકાસ માટે માનવ સંસાધનો જેવા પરિબળો અગત્યના બન્યા છે. કે માનવ સંસાધન છે એ પરિબળ છે, એ ખૂબ જ અગત્યનું છે. હરીફાઈમાં ટકી રહેવા માટે ઊંચી ગુણવત્તાવાળી વસ્તુઓ, વસ્તુની નીચી પડતર કિંમત, માલની ઝડપી હેરફેર તથા ગ્રાહકની વધુ સારી સેવા જેવી બાબતો ધંધાકીય એકમો માટે અગત્યની બની. સેવાઓ સસ્તી ઓછી પડતરે, મને 50 રૂપિયામાં જે વસ્તુ તૈયાર થતી કદાચ 48 રૂપિયામાં તૈયાર થાય તો તમે કરી શકો ઓછી પડતરે. ત્યારબાદ વસ્તુ છે એ સમયસર ફેરફાર અને ઝડપી હેરફેર, તાત્કાલિક જે જરૂરિયાત હોય એના બદલે તમે ઓનલાઈન તમે જુઓ તો 2 દિવસમાં ઓર્ડર કરી આવી જાય છે. ઘણું બધું દૂર હોય છે, પણ છતાં એમના માટે માહિતી સંચારના સાધનો દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ધંધાકીય એકમો માટે અત્યંત જરૂરી બને. આ ધંધાના એકમ છે એકમો માટે અત્યંત જરૂરી છે, કારણ કે માહિતી આપણે એનો અર્થ સમજવાનો જ છે. કે એમના માટે ધંધાકીય એકમના અન્ય એકમો તથા ગ્રાહકો સાથેના વ્યવહારો માટે ઈ કોમર્સની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. એટલું જ નહીં, પરંતુ ધંધાના આંતરિક કાર્યો અને બહારના સ્ત્રોત દ્વારા સરળતાથી થઈ શકે તે માટે આઉટસોર્સિંગ પણ ધંધાની જરૂરિયાત બની ગઈ છે. તો હવે એમના માટે જે વાત છે મિત્રો કે એ આઉટસોર્સિંગ, હવે આઉટસોર્સિંગ તમને ખ્યાલ છે, KPO, BPO, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ, બરાબર, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, આ ઘણી બધી માહિતી નેક્સ્ટ ટાઈમ આપણે લેક્ચરમાં સમજવાની છે. પરંતુ હવે સૌપ્રથમ આપણે માહિતી સંચારનો અર્થ સમજવા જઈ રહ્યા છીએ. કે માહિતી સંચાર એટલે પ્રત્યાયન, એટલે પ્રત્યાયન માટે અંગ્રેજીમાં કોમ્યુનિકેશન શબ્દનો ઉપયોગ થાય છે. આ એક તમને વિકલ્પમાં પૂછાઈ શકે. અને એ જે શબ્દ છે એ લેટિન ભાષાના 2 શબ્દો કોમ્યુનિકેર પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ ટુ શેર, કોમન, સામાન્ય એવો થાય છે. પ્રત્યયના અર્થમાં સમય જતાં ઘણા પરિવર્તનો આવ્યા છે, જેના લીધે આજે પ્રત્યયનો અર્થ વિશાળ, પ્રત્યયનમાં ઘણા બધા સમય જતાં એના જે વિષય છે કે એમના વિચારો છે એમાં ઘણા બધા પરિવર્તનો થયા. આદિમાનવો સંકેતોને હાવભાવથી અશાબ્દિક પ્રત્યયન કરતા હતા. હવે જો મિત્રો એક ખાસ ધ્યાન રાખો, આદિમાનવો જે છે એ અશાબ્દિક બોલતા નહીં. તમે ઘણી વખત ક્યાંક જોતા હશો, 1-2 વ્યક્તિઓ મૂંગા હોય તો એ ઇશારાથી, આમ હાથના ઇશારાઓથી, જુદી જુદી ભાષામાં સંકેતો દ્વારા એ ખાવા માટે આમ હાથ લંબાવે અને એમના દ્વારા આપણે એનો કંઈ સંકેત સમજીએ. ત્યારબાદ બોલી સ્વરૂપે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો. હાવ શરૂઆતમાં સંકેતો દ્વારા, પછી બીજા સ્ટેપ ઉપર મિત્રો છે ભાષાનો ઉપયોગ માહિતી સંચારમાં થવા લાગ્યો. કે બોલી જુદી જુદી ભાષા, અલગ અલગ ભાષા, કોઈ હિન્દી ભાષા, ગુજરાતી ભાષા, પણ એ પોતાની ભાષા, કોડોલ ભાષા. તમે ડાંગ બાજુ જાઓ તો એ આદિવાસીઓ એકબીજા બોલતા હોય, વાત કરતા આપણે ના સમજી શકીએ, પણ એ કોઈ પણ ભાષામાં માહિતી સંચારમાં થવા લાગ્યો. વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ પરિણામે ભાષા અને સિંજ્ઞાના ઉપયોગથી
પ્રસારણના વિવિધ માધ્યમો દ્વારા માહિતી સંચાર માધ્યમો ટીવી, ફોન, જુદા જુદા જે માધ્યમ છે એમના દ્વારા ઝડપથી અને સરળ બન્યું છે. હવે માહિતી સંચાર એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે. જો આ તમને ખાસ એક વિકલ્પમાં પ્રશ્ન પૂછાઈ શકે, મારે તમને આમાં ઘણું બધું સમજાવી શકું, પરંતુ જે તમે રૂબરૂ મળો અને ઓનલાઈન જે આપણે ભણીએ એમાં થોડો ફરક પડે, કારણ કે જે જુદા જુદા મુદ્દા છે એ લખવાના તો એ લખી શકીએ અને અથવા એના વિશે વિચારણામાં માહિતી ન આપી શકીએ, પરંતુ જ્યારે આપણે રૂબરૂ મળીએ એના વિશે વધારે ચર્ચા રિપીટ કરીશું. માહિતી સંસારમાં માહિતીને એક સ્ત્રોત પાસેથી લઈને અન્યને પહોંચાડવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં માહિતી મોકલનાર દ્વારા માહિતીને જે તે સ્વરૂપમાં એકઠી કરીને યોગ્ય માધ્યમો કે માર્ગ દ્વારા મોકલવામાં આવે છે. માહિતી સંસાર મેળવનાર સંદેશાનું અર્થઘટન કરી તેનો પ્રતિસાદ આપે, અર્થઘટન કરે, આપણે હા નાનો જવાબ આપીએ એમ પ્રતિસાદ આપે. આમ માહિતી સંસારમાં માહિતીનો માહિતી ખ્યાલો, સંવેદનાઓ, લાગણીઓ કે સૂચનાઓનું એક બે નું બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે આદાન પ્રદાન કરવું, વહેંચણી કરવી, હવે એમના માટેની જે ચર્ચા છે. માહિતી સંસારમાં જ્યારે સંદેશાઓ શબ્દો દ્વારા એટલે કે ભાષાના ઉપયોગ દ્વારા રજૂ થતા હોય ત્યારે શાબ્દિક માહિતી સંસાર બને છે. જો અશાબ્દિક ને શાબ્દિક માહિતી સંસારના બે પ્રકાર, શાબ્દિક અને અશાબ્દિક, આપણે મુખ્ય અત્યારે એક હાવભાવ, ઈશારા, સંકેત એના દ્વારા, એક છે શાબ્દિક એટલે કે બોલીને. શાબ્દિક માહિતી સંસારમાં માહિતી લેખિત, હવે જો એના સ્વરૂપ લેખિત કે મૌખિક સ્વરૂપે હોય છે. શાબ્દિક માહિતી સંસારના પેટા પ્રકાર, માહિતી સંસારમાં શબ્દોની યોગ્ય પસંદગી અને વાક્યમાં તેનું સ્થાન પણ ખૂબ જરૂરી અગત્યના છે. હવે તમે માહિતી લખીને જ્યારે કરતા હોય ને, શબ્દ પહેલાં કઈ શબ્દ છે અને પછી છેલ્લે બોલો, આવું ઘણું બધું શાબ્દિક માહિતી સંસાર છે. એ આથી વાક્યમાંથી મળતા સંદેશનો ચોક્કસ અર્થ નિપજે છે. સંદેશાની રચના કરતી વખતે કીપ ઇટ શોર્ટ એન્ડ સ્વીટનો સિદ્ધાંત અનુસરવામાં આવે છે, ત્યાં અંડરલાઇન કરું છું, એમાં ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને પૂછાય. સંદેશો ટૂંકો અને સરળ હોવો જોઈએ. સંદેશો છે ઘણી વખત તમે આખી વાર્તા પૂરી થઈ જાય છેલ્લે તમે રજૂઆત કરો, તમે પિક્ચરને એવું જોતા હશો તો તમને એમનો સાર છેલ્લે ખબર પડે. ઘણી વખત ટૂંકમાં માહિતી છે એ ટૂંકમાં હોય તો વ્યક્તિ સાંભળવા તમારી રાહ જોવે. હવે તમે કોઈ વક્તવ્ય છે, તમારું મુખ્ય જે વસ્તુ છે એનો કોઈ ટોપિક ન આવતો અને અન્ય વાતો છે, અન્ય બાબતો છે, એની રજૂઆત થતી હોય તો તમે શું કરો ખબર છે? તમે તરત જ એવું કરો કે એ વસ્તુ છે એ તમે ત્યાંથી જતા રહો. ઘણા વક્તવ્યમાં તમે એવું જોયું છે. માહિતી સંસારમાં શબ્દરહિત માહિતી મોકલવામાં અને મેળવવામાં આવે ત્યારે અશાબ્દિક માહિતી સંસાર બને, કે શબ્દનો કોઈ ઉપયોગ ન થતો હોય. આમ પ્રકારની માહિતી સંસારમાં માહિતીને આપલે ઈશારા, શારીરિક અભિવ્યક્તિ, શારીરિક મુદ્રા, ચહેરાના હાવભાવ, આંખના ઈશારા અને કલાત્મક રીતે એટલે કે વાદન, ગાયન, નૃત્ય, શિલ્પકલા, ચિત્રો, નકશા, તોપોની સલામી, સાયરન વગેરે દ્વારા થાય છે. કે જો ઘણી વખતે માહિતી છે કે તમને ખબર પડી જાય કોઈ ઇમરજન્સી જતા હોય અને તમને બીમાર વ્યક્તિ હોય તો એના સાયરન દ્વારા કે આવો એ સિગ્નલ મળે તો આવી ગાડી હોય દરિયાઈ અંદર છે તો એને લોકોને ખ્યાલ નથી હોતો કે કોઈ આફત, પણ એ જે સિગ્નલ ઉપર હાલે તો રેડ સિગ્નલ અને ગ્રીન સિગ્નલ આવા સિગ્નલો દ્વારા એ જુદી જુદી માહિતી છે એ મેળવે છે અને અશાબ્દિક માહિતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ માહિતી સંસારની વ્યાખ્યા. માહિતી સંસારની વ્યાખ્યા, હવે માહિતી સંસાર મિત્રો એ જે મુદ્દો છે એમના વિશે, કારણ કે માહિતી સંસાર છે એ શોર્ટ અને સરળ. વિચારો જે છે આપણા, વિચારો, આપણા અભિપ્રાયો કે માહિતીનું વક્તવ્ય, લખાણ કે સંજ્ઞાઓ દ્વારા સંદેશાની આપ લે થવી એટલે માહિતી સંસાર. આજે એક સરળ ભાષામાં સંદેશાઓ દ્વારા, ઘણી વખત યશનોમાં આપણે ઘણી વખત કહેતા હોય સાયલન્ટ ગેમ રમતા હોય, એવા પ્રકારે. એવી જ રીતે આગળનો જે પોઈન્ટ છે મિત્રો હવે આપણો, એમની અંદર માહિતી સંસાર એટલે લોકો વચ્ચે થતી એવી પ્રક્રિયા કે જેમાં માહિતી મોકલનારના જ્ઞાન, વિચારો, ખ્યાલો, સમજણ, સંવેદનાઓ, લાગણીઓ કે વલણો અંગેની માહિતીનું યોગ્ય સંકેતો દ્વારા યોગ્ય માધ્યમથી થતું એવું પ્રસારણ છે કે માહિતી મેળવનારને પ્રભાવિત કરે, તેના વર્તનમાં પરિવર્તન થાય, તેની સાથે સંબંધ સ્થાપે અને જાળવે. હવે મિત્રો તમે એક યાદ રાખજો, કોઈ સારા સમાચાર આવે તો તમારા હાવભાવ કેવો બદલાવા મળે, કેવી રીતે ફેરફાર થવા મળે, એવી જ રીતે
હવે માહિતી સંચાર એટલે આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. એક સાવ સરળ ભાષામાં કહીએ તો માહિતી સંચાર એટલે આપણે જે વિચાર આપો છો એ બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયા. હવે માહિતી સંચારની પ્રક્રિયા જે છે મિત્રો, એમની જે ચર્ચા છે એ આપણે કરી, તો એમના વિશે આપણે નેક્સ્ટ ટાઈમના ટોપિકમાં ચર્ચા કરીશું. આજે આપણે માહિતી સંચારનો અર્થ એમના વિશે ચર્ચા કરી, નેક્સ્ટ ટાઈમ આપણે માહિતી સંચારની પ્રક્રિયા વિશે ચર્ચા કરીશું. જય સ્વામિનારાયણ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ટાઈમ આપણે મળીશું.